ખેરગામના પ્રેમી યુવક બ્રિજેશ પટેલ દ્વારા ઓનર કિલિંગની અરજી રેઝા એન્જીને કરવામાં આવી હતી। સમગ્ર મામલે આજે સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ યુવતી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે યુવતી પાસે મળેલ સુસાઇડ નોટ પણ કબજે કરી ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવશે। સમગ્ર મામલે સરકાર દ્વારા જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હવે સમગ્ર મામલાને લઈને પ્રેમી બ્રિજેશ પટેલની પણ પૂછપરછ કરવામાં આવશે। બ્રિજેશકુમાર બચ્ચુભાઈ પટેલ રહે નાંધાઈ પડ્યું ખેરગામ ના હોય એક અરજી કરેલી અને એ અરજીમાં એવું જણાવેલું કે ભાઈ મારી પ્રેમિકા જે આહિસ્તા છે, આહિસ્તા સહિત શેખ જે હાલ રહે અબ્રામાં છે, એમનું ઓનર કિલિંગ એટલે કે મારી જોડે પ્રેમ સંબંધ હતો અને એમના મા બાપ એ મુસ્લિમ હોય ને હું હિન્દુ હોઉં જેથી એમના પરિવારજનોએ તેમનું મારી નાખી અને કલથાણ કબ્રસ્તાનમાં એમને દફનાવી દીધેલ છે એ બાબતની એક અરજી કરેલી હતી અને એવી શંકા વ્યક્ત કરેલી છે કે મારી પ્રેમિકાને એમના પરિવારજનોને મારી નાખેલી છે। જે બાબતે આ અરજી સોશિયલ મીડિયા દ્વારા પોલીસ વિભાગને મળતા એની ખરાઈ કરવા સારું જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક સરકાર તરફે જાણવા જોગ દાખલ કરવામાં આવેલી અને એ જાણવા જોગના આધારે SDM શ્રી DYSP રૂબરૂ તેમજ મામલતદારશ્રીના રૂબરૂ એમને જે સાહિસ્તા જે મરણ ગયેલ હતી એમને દફન વિધિ જે થઈ ગયેલી હતી એમાંથી એમને બહાર કાઢીને આજરોજ સવારે ફોરેન્સિક્સ PM કરાવવામાં આવેલ હતું અને એ ફોરેન્સિક્સ PMમાં હાલમાં પ્રાથમિક તપાસ તારણ એવું આવ્યું છે કે એમણે સુસાઇડ કરેલું છે અને જે એમણે એમની પાસેથી એક સુસાઇડ નોટ જે એમના સાહિસ્તાએ પોતાના હસ્તાક્ષરમાં લખેલી એવું કહે છે એ પણ મેળવી લેવામાં આવેલ છે અને એની જે કુદરતી એનું લખાણ છે એની સાથે મેચ કરવા માટે FSL અધિકારી ગાંધીનગર ખાતે મોકલાવવામાં આવનાર છે અને આ જે ઓનર કિલિંગ બાબતેની ચર્ચા ચાલતી હતી કે જે ફરિયાદી બ્રિજેશકુમાર તરફથી શંકા વ્યક્ત કરેલી હતી એવું કોઈ ઓનર કિલિંગ હાલમાં જણાય આવેલ નથી અને પ્રાથમિક ધોરણે સુસાઇડ કરેલાનું જણાય આવે છે। ब्यूरो रिपोर्ट R4 न्यूज नवसारी।